રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે 72મી પુણ્યતિથિ પર મહાદેવ ગામ ખાતે ગાંધી બાપુના અસ્થિ વિસર્જન સ્મારક પર વિદ્યાર્થીઓ તેમજ સામાજિક કાર્યકરો શ્રદ્ધાંજલિ આપી હતી અને ગાંધી નિર્માણ દિન નિમિત્તે IITE ગાંધીનગર અને બિડીશા કોલેજ ઓફ એજ્યુકેશનના સંયુક્ત ક્રમે બાપુ સ્કૂલ મે કાર્યક્રમના ભાગરૂપે મહાત્મા ગાંધીજીના વિચારોની રજૂઆત તેમજ ગાંધી રેલી કાઢી આયોજન કરવામાં આવી અને શ્રદ્ધાંજલિ આપી હતી. સચોટ ખબર અને દર્શકોના વિશ્વાસનું એક વર્ષ, એક વર્ષ સફળતાનું જે તમારા સહયોગ વગર હતું અસંભવ, તમે આપ્યો સાથ અને અમે મેળવી સફળતા. દર્શકોની મદદથી અમને મળ્યો આનંદ. અમને સહકાર આપવા બદલ દર્શકોનો આભાર. ZSTV-એ એક વર્ષ કર્યું પૂર્ણ. ZSTV-ના તમામ દર્શકોનો આભાર. ZSTV સ્ટાફનો તથા તમામ રિપોર્ટરોનો આભાર. સફળતાનું એક વર્ષ આભાર ગુજરાત. મહાત્મા ગાંધી નિર્વાણ દિને ગાંધી બાપુના અસ્થિ વિસર્જન સ્મારક મોડાસા તાલુકાના મહાદેવ ગ્રામ બાકરોલ ખાતે સામાજિક કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. વિશ્વના સૌથી મોટા મહત્વના એવા લોકશાહી રાષ્ટ્ર ભારતની આઝાદીના પ્રણેતા, આઝાદ સંગ્રામના અડીખમ યોદ્ધા અને રાષ્ટ્રના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સત્ય અહિંસાને પ્રેરણાએ પૂજારી હતા. તારીખ 30 જાન્યુઆરી 1948માં નાથુરામ ગોડસે દ્વારા ગાંધીજીને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ગાંધીજી સંધ્યા પ્રાર્થના માટે જઈ રહ્યા હતા ત્યારે ભીડ સાથે ઉભેલા નાથુરામ ગોડસે નામના યુવાને તેમની પર 3 ગોળી મારી દઈને તેમની મોતને ઘાટ ઉતાર્યા હતા. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ગાંધીનગરના 540 વિદ્યાર્થીઓએ 33 જિલ્લાઓ તેમજ તાલુકાઓમાં જઈને બાપુ સ્કૂલમે કાર્યક્રમ અંતર્ગત અરવલ્લીના મોડાસાની 2 એડ કોલેજ ખાતે ગાંધીના વિચારો, કાર્યો તેમજ તેમની જીવનશૈલી વિશેની ચર્ચાઓની રજૂઆત તેમજ ગાંધી રેલીમાં વૈષ્ણવજન તો તેને રે કહીએ પ્રાર્થના દ્વારા સમાજ સુધી ગાંધી બાપુના વિચારો પહોંચે તેવા પ્રયત્ન કર્યા હતા. દેવાંગ ચૌધરી, ZSTV, મોડાસા. આજે અમે અરવલ્લીની બીડી શાહ કોલેજની અંદર આવ્યા છીએ તો IIT વતી અહીંના જે ભાવિ શિક્ષકો બનવાના છે એને મારો એક જ ગાંધી બાપુનો એક સંદેશ છે. કેમ કે ગાંધી બાપુ, બાપુ શબ્દ એ 2 અક્ષરથી બનેલો છે. પૂ અને બા. પૂ એટલે પૂર્ણતા અને બા એટલે માં. એક માં બનવાની જે પૂર્ણ પ્રક્રિયા છે એ એક શિક્ષકની છે. અને આજ અમારા વાઇસ ચાન્સલર સાહેબ શ્રી હર્ષદ પટેલનો એવો એક વિચાર છે કે ગાંધી બાપુ એ ખાલી પૈસાની નોટમાં નહીં પણ વિદ્યાર્થીના જીવનમાં જીવવો જોઈએ. અને આ વિદ્યાર્થીના જીવનમાં ગાંધીને જીવાડવા માટે આજે અમે એક રેલી કરી રહ્યા છીએ અરવલ્લી જિલ્લાની આ BD શાહ કોલેજની અંદર. અસ્તુ.